नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में आप सर्वनो हार्दिक स्वागत है। आज आपने धोरण 6 विषय गुजराती के जेनु द्वितीय संतरण परीक्षा नु संपूर्ण सोल्यूशन करीशु, जेना कुल गुण 80 रहेशे। तो चलो विद्यार्थी मित्रों सोल्यूशन करिए। प्रश्न एक अ, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। पहेलुं, अक्षरो सारा काढवा होय तो तेमां उत्तर आवशे सारा अक्षरो लखवानो महावरो करवो पड़े। बीजुं, मळता मळी गई मोंઘેરી ગુજરાતનો અર્થ એટલે કે ગુજરાત સ્વતંત્ર પ્રદેશ બન્યો। બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, નિરંજનના કાકાએ પ્રેમપત્રો શાના આધારે ઉકેલી આપ્યા છે? તો તેનો ઉત્તર છે, નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા છે। બીજું, પ્રવાસ સંબંધીની કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા? તો તેમાં ઉત્તર આવશે, પ્રવાસ સમિતિમાં આ ત્રણ વિદ્યાર્થીઓ હતા, રેવતી, વરુણ અને સિદ્ધુ। ત્રીજું, સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક શું માને છે? ઉત્તર, સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટમાં પાના લીસા અને સરસ છે। ચોથું, બંને માતાઓ પોતપોતાના શિશુને લઈને ક્યાં ગઈ? ઉત્તર, સિંહણ પોતાના શિશુને લઈને પોતાની બોર્ડમાં ગઈ અને માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈને પોતાના નેસડામાં ગઈ। પાંચ, આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું? ઉત્તર, આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે પૂજ્ય, આદરણીય કે મુરબ્બી સંબોધન કરીશું। છઠ્ઠું, સાહેબની રજા લઈને સિદ્ધુ ક્યુ ગીત ગાય છે? તો તેમાં ઉત્તર આવશે, સિદ્ધુ સાહેબની રજા લઈને આ સિદ્ધિ ગીત ગાય છે, ઓ લાલ મેરી પત રખિયો બલાજો લે લાલણ। ક, નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો। પહેલું, નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? જેનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। બીજું, માધવપુરનું વર્ણન પાથના આધારે કરો, જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। ત્રીજું, ધવલે કમલના બદલે બોલબેનથી લખવાના કયા ફાયદો બતાવ્યા? જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। ચોથું, દાદા મેઘરણ વિશે 5 વાક્યો લખો, જેમના વાક્યો નીચે પ્રમાણે રહેશે। ડ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે? તો તેમાં ઉત્તર આવશે, આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે। બીજું, આવો બેસો ચા લેશો ને? તો તેમાં ઉત્તર આવશે, આ વાક્ય થિયેટરના મેનેજર બોલે છે નિરંજન અને તેના મિત્રને કહે છે। ત્રીજું, બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે, આ વાક્ય સોનલ મેહુલને કહે છે। ઈ, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો। પેલું, અમી, તો માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે। બીજું, હેલ, તો આજે પણ ગામડામાં આ પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે। ત્રીજું, વ્યોમ, રાતે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે। પ્રશ્ન બે અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। પહેલું, રાવણનું મિથ્યાલિપમાંની કાવ્યમાં આખરે રાવણ, તો તેમાં ઉત્તર આવશે, ધનુષ નીચે દબાયો। બીજું, કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાયા છે એ બાબતે એ બતાવે છે? તો તેમાં ઉત્તર આવશે, ગુજરાત પ્રત્યેનો પ્રેમ। બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, વાસલી ઉતારવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? જેનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। રાવણના મતે જનક રાજાને કોણ મારશે? તો ઉત્તર, રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે। ત્રીજું, જનક રાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? જેનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। ચોથું, ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે, શા માટે? જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો। અને પાંચમો, ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? જેમનો ઉત્તર પણ નીચે જોઈ શકો છો। છઠ્ઠું, નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી? જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો।
ક. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. પહેલું, કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ થયો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે? જેનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો. બીજું, વાછલી કેવી રીતે વાગતી હશે? જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો. ત્રીજું, ધનુષ્ય ઉપાડવા જતા રાવણની શી દશા થઈ? જેમનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો. ડ, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. નીચે આપેલી પંક્તિઓ સમજાવો. પેલું, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જળ થાય, ખત જો દિલમાં હોય તો કદી નફો કટ જાય. જેમની પંક્તિ તમે નીચે જોઈ શકો છો. ઈ, અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય રીતે જોડો. પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમને વ્યાખ્યાન આપવામાં આવશે, જે તમે નીચે જોઈ શકો છો. પ્રશ્ન 4, નીચેના આપેલા મુદ્દા પરથી વાર્તાલેખન કરો. જે તમે નીચે જોઈ શકો છો. બ, તમે કરેલા પ્રવાસ અંગેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. જે પત્ર તમે નીચે આપેલો છે. ક, નીચેનો ફકરો સુવા અક્ષરે લખો. પ્રશ્ન 5, નીચેનો વિચાર વિસ્તાર કરો. પેલું, પૈસાને વળી પદવીનો વિશેષ સો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. બીજું, નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ત્રીજું, નિશાન ચોક માફ, નહીં માફ નીચું નિશાન. બ, નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 15-20 વાક્યોમાં નિબંધ લખો. જેમાં પહેલું છે, મારું પ્રિય પુસ્તક.
બીજું છે ઉનાળાનો બપોર, ત્રીજું છે જય જય ગરવી ગુજરાત, તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.